નમસ્કાર એન્ડ વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. આજે મારા ગામથી અમારા સાથે સ્ટુડિયોમાં કોઈ જોડાયું છે. વેલકમ હિમાંશુભાઈ તન્ના ટુ ગેટ રિચ વિથ આશકા. શો જોયો છો તમે પહેલા? હા, ઘણી વાર. કયો તમારા વિશે, ફેમિલીમાં કોણ છે, શું કરો છો? મારું નામ હિમાંશુ તન્ના, દામનગરથી આવું છું. અમારા ટાયરનો બિઝનેસ છે અને 57 વર્ષથી અમે ટાયરનો બિઝનેસ કરીએ છીએ. ઓકે. અને અમારા 9 ફેમિલી મેમ્બર છે. અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. 3 અર્નિંગ મેમ્બર છે. અને માધવ હજી હમણાં જ તે મતલબ કે અર્નિંગ એની ચાલુ થઈ છે, પણ અમે અર્નિંગ મેમ્બર એને ગણતા નથી. અને મારા નાના ભાઈ જે છે ને, તુષારભાઈ, એ બિઝનેસને રિલેટેડ સંપૂર્ણ ડિસિઝન એ બધા લે છે, અને ઇન્વેસ્ટમેન્ટને લગતા બધા ડિસિઝન હું લઉં છું. ઓકે ઓકે. તો ડિપેન્ડન્ટ કેટલા છે ઘરમાં? 6 પીપલ. હા, 6 જણા. એમાંથી બાળકો કે ઉંમરલાયક કોણ? 2 ઉંમર લાયક છે, મારા મમ્મી પપ્પા. એમનું ઉંમર શું હશે? એમની ઉંમર 85. ઓકે. અને બાળકો? બાળકોમાં 3 ચાઇલ્ડ છે, 2 મારા ચાઇલ્ડ છે, 1 નાના ભાઈનો ચાઇલ્ડ છે. ઓકે. પણ એ લોકો મોટા છે એમના જેટલા? કોઈ ઘરમાં નાનું બચ્ચું? નાના છે. નાનું એટલે ટૂંકમાં રાજ છે, થોડો નાનો. એની 15 વર્ષની એજ છે. ઓકે. સો 15 યર્સ સૌથી યંગ બચ્ચું છે ઘરમાં. ઓકે. શું છે મંથલી ઇન્કમ, એક્સપેન્સીસ, સેવિંગ્સ? મંથલી ઇન્કમ અમારી છે 1.5 લાખ. ઓકે. અને 80,000 જેવો અમારે એક્સપેન્સીસ થાય છે. ઓકે. અને 70,000 રૂપિયાની જે બચત થાય છે એ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં હું રોકાણ કરું છું. ઓકે. એટલે આ જે 70,000 બચે છે એ ફેમિલી પૂરતા બચે છે કે આ તમારું છે ખાલી? નહીં, ફેમિલીના. આ તમે ફેમિલીનું પ્લાનિંગ કરવા આવ્યા છો? ઓકે ઓકે. 70,000 રૂપિયા તમે ઇન્વેસ્ટ કરો છો આગળ, તમે કીધું, એના પર હું આવું છું. એ પહેલાં હું પૂછીશ તમને ઇમરજન્સી ફંડ. ઇમરજન્સી ફંડ મારે 10 લાખનું છે. ઓકે. કઈ રીતે રાખ્યો છો તમે? ઇમરજન્સી ફંડ મેં લિક્વિડ ફંડમાં રાખ્યું છે. અને ઇમરજન્સી ફંડ એકચ્યુઅલી ઇમરજન્સી ફંડ હું એને એવી રીતે જોઉં છું, કારણ કે મારા એક્સપેન્સ હોય ને એમાં મારે 4-5 લાખની જરૂર પડે. 6 મહિનાનું જે ઇમરજન્સી ફંડ રાખવાનું હોય, પણ હું વધુ એટલે રાખું છું કે માર્કેટ જ્યારે ક્રેશ થયું હોય ને તો ઇમરજન્સી ફંડને હું મારા પોતાના ઉપયોગમાં ઇમરજન્સી ઉપયોગ કરી શકું, અને માર્કેટ થયું હોય તો ડેટમાંથી પણ ઇક્વિટીમાં હું જઈ શકું. અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં હું 2005થી રોકાણ કરું છું. અને ઇક્વિટી મારે ઇક્વિટી માટેનું મારું વિઝન બહુ ક્લિયર છે કે ઇક્વિટીનો અર્થ એવો જ થાય છે કે હિસ્સેદારી, ભાગીદારી. તો આપણે મોટી મોટી કંપનીઓમાં એક ભાગીદાર બનીએ છીએ, અને જે ઇન્ડિયાની ઇકોનોમી ગ્રો થાય અને મોટી કંપનીનો જે બિઝનેસ ગ્રો થાય એમાં આપણે ભાગીદાર બનીએ છીએ, અને આપણને વળતર સારો મળે છે. ઓકે. આપણે ઇમરજન્સી ફંડ પર પાછા આવીશું. મારો થોડોક અલગ ટેક છે, પણ આપણે એમાં વાત કરીશું. હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ. હેલ્થ ઇન્સ્યોરન્સ મારી પાસે 5-5 લાખ આખા ફેમિલીનો, એટલે મમ્મી પપ્પા સિવાયનો. એટલે 7 જણા વચ્ચે 5 લાખ? નહીં નહીં, ઇન્ડિવિજ્યુઅલ 5 લાખ. ઓકે. અને 15 લાખ ટોપઅપ, એટલે એક વ્યક્તિને ક્યારે 20 લાખની પણ જરૂર પડી હોય ને તો આપણે એમાં એ ઉપયોગ કરી શકીએ. વેરી ગુડ. ઓકે. કારણ કે અત્યારે એક્સપેન્સીસ જે આ બધા વધુ થઈ ગયા છે, એટલે અમે પહેલેથી જ આ ફંડ એનો ઉપયોગ વધુ કર્યો છે. વેરી 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 ગુડ. લાઈફ ઇન્સ્યોરન્સ? લાઈફ ઇન્સ્યોરન્સ જે અર્નિંગ મેમ્બર છે ને એ બધાનો 1-1 કરોડનો. એટલે તમારો, તમારા બ્રધરનો? અને ના ના, મારો એક ભાઈનો અને માધવનો. સો અત્યારે 2 અર્નિંગ મેમ્બર છે અને +1. અચ્છા. ઓકે. તો અમારા ત્રણેયનો 1 CR નો છે. 1 CR નો છે. ઓકે. તમે મેરિડ છો? ના ના. ઓકે ઓકે. હેલ્થ ઇન્સ્યોરન્સ ઓકે છે, લાઈફ ઇન્સ્યોરન્સ પણ ઓકે છે, વન્ડરફુલ. કોઈ હોમ લોન કે કોઈ પ્રકારની કાર લોન કે કશું એવી રીતે? ના, હોમ લોન મેં લીધી છે, પણ એક અલગ રીતથી લીધી છે કે એક મારી પાસે એક મકાન રાજકોટમાં એક લીધેલું છે કે જેથી મારે ત્યાં અવારનવાર જવાનું થાય, છોકરાઓ ત્યાં ભણતા હોય, એટલે એક મકાનની જરૂર છે. એટલે મેં એ મકાનમાં બધા પૈસા મારી પાસે હતા જ, પણ એમાંથી 10 લાખ રૂપિયાની મેં હોમ લોન લઈ અને 10 લાખ રૂપિયા મેં મ્યુચ્યુઅલ ફંડમાં છેલ્લા 3 વર્ષથી લમસમમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધા છે. અને હોમ લોનનો રેટ 8.5% આજુબાજુ હોય છે, અને એ પણ ફ્લોટિંગ રેટ, એટલે ભવિષ્યમાં આવનારા 15-20 વર્ષમાં હોમ લોનનો રેટ ઘટે
અને ઇક્વિટીમાં જે મારે રોકેલા છે એ દર મહિનાની 25મી તારીખે મારે 7500 રૂપિયા બેંકમાં જમા થઈ જાય, એનો ને એનો હપ્તો ભરાઈ જાય છે. એટલે મારું વિઝન એવું છે કે આવનારા 20 વર્ષમાં મારે હોમ લોન આમાંથી ને આમાંથી ચૂકવાઈ જશે, એટલે હોમ લોનનો ખર્ચો મારા બર્ડન ઉપર છે નહીં. તમે ઇન્ટરેસ્ટ કાઢી લો છો? નહીં, 10 લાખ નહીં, 10 લાખ એ હપ્તો ભરાઈ જાય છે, ઈએમઆઈ ભરાઈ જાય છે. બરાબર, એટલે તમે યુઝ કરી લીધા ને? હે, તમે યુઝ કરી લીધા? નહીં, જે લોન લીધી ને એનો હપ્તો ભરાઈ જાય, એ 10 લાખ રૂપિયા મેં મ્યુચ્યુઅલ ફંડમાં લંબસમ મૂકી. બરાબર, એટલે મારો પૂછવાનો પ્રશ્ન હતો કે મ્યુચ્યુઅલ ફંડમાં જે તમે જે 10 લાખ મૂક્યા છે, એમાંથી તમને જે વ્યાજ આવે છે એ ડાયરેક્ટલી ઈએમઆઈ ભરાય છે? હા, ડાયરેક્ટ ઈએમઆઈ ભરાય છે. એટલે હું ખાલી ધ્યાન દોરીશ તમારા માટે, અને આ તમે ટોપિક લીધો એટલા માટે હું દર્શકો માટે બી કહેવું મારે જરૂરી છે કે આ ડુએબલ છે, પણ આમાં કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો લોસ છે. કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો લોસ કેમ કહું છું? કારણ કે તમે આજે લમસમ પૈસા મૂક્યા છે અને તમે હાથ નહીં લગાડો તો તમે એના વ્યાજ પર બી વ્યાજ કમાવો છો. બરાબર, આ સિસ્ટમ ઓકે છે કારણ કે તમારું ઘરમાંથી કંઈ જતું નથી, એટ ધ સેમ ટાઈમ તમારું વ્યાજ ભરાઈ જાય છે. પણ દર્શકો માટે આ કહેવું જરૂરી છે કે અગર ફ્યુચરમાં તમે આવો કોઈ પગલું લેવાના હોવ તો તમારે યાદ રાખવું બહુ જરૂરી છે કે આમાં તમને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો લોસ થશે જ થશે. એટલે 10 લાખ રૂપિયામાં હું એનું વ્યાજ ના વાપરું તો એ 10 લાખ રૂપિયા મારા 10 વર્ષમાં કેટલા થશે અને તમારા કેટલા થશે એમાં બહુ અંતર હશે, કારણ કે તમને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો લોસ ગયો, મને નથી ગયો. બરાબર, એટલે તમને જરૂર ના હોય તો એ લોન બંધ કરી દો. અને અહીંયા તો તમને પૂરેપૂરું જે તમને વ્યાજ મળે છે, વ્યાજ ઉપર બી વ્યાજ મળતું રહે એને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ કહેવાય. એ તમારે તમારા 10 લાખ ઉપર તમારી જે મૂળી 10 લાખની પાકશે, 10 વર્ષે 15 વર્ષે તમે જેટલું બી એની ઉપર રાખ્યું હશે, ચલો હોમ લોનની સામેનું 20 વર્ષનું રાખો, 10 લાખ રૂપિયા 20 વર્ષમાં વ્યાજ વાપર્યા વગર એ મૂળી આખી અલગ હશે. એટલે એ વસ્તુનું ફ્યુચરમાં બી ધ્યાન રાખજો, તમે પણ ધ્યાન રાખજો કે અગર તમારે આ કરવું હોય તો તમે ક્યાંક તમારા ફાઇનાન્શિયલ પોર્ટફોલિયોમાં કમ્પાઉન્ડિંગ લોસનું ફેક્ટર કેલ્ક્યુલેટ જરૂર કરજો. એટલે મેં જે કેલ્ક્યુલેશન કર્યું હતું ને મેમ, તો એમાં એવું હતું કે મારે બીજી મારી પાસે મ્યુચ્યુઅલ ફંડમાં ઘણું રોકાણ છે, આ એક અલગ વેથી એક લાઈક આઈ સેડ આ કરાય, પણ આમાં કરવાની સાથે સાથે કમ્પાઉન્ડિંગ લોસનું ફેક્ટર કેલ્ક્યુલેટ કરવું જરૂરી છે કે આજે હું વિચારું કે 20 વર્ષ પછી આ 10 લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં મૂકેલા મારા એ કેટલા થશે, આટલા ટકે વ્યાજ મને આવે તો, પણ અગર એમાંથી હું દર મહિને વ્યાજ કાઢી લઉં તો ઓબ્વિયસલી મને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓછું મળવાનું છે. વ્યાજ ઉપર વ્યાજ જે મારે કમાવાનો મને ચાન્સ હતો એ તો નહીં મળ્યો ને, એ હું તમને સમજાવું છું. એટલે એ તમે ધ્યાન રાખજો નેક્સ્ટ ટાઈમ ફ્યુચરમાં. આ તો તમારી પાસે બીજા ફંડ્સ છે એટલે ઓકે છે, પણ કોઈક લોકો તમારું સાંભળીને કોઈકની પાસે 10 જ લાખ હોય અને એ સામે એવી રીતે કરે તો એનું આખું કેલ્ક્યુલેશન ઊંધું થઈ જશે. બિચારો વિચારશે કે 10 લાખ મારા 20 વર્ષમાં આટલા થઈ જશે, પણ એકચ્યુઅલી એ નહીં થાય બીકોઝ એને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનું લોસ ગણ્યું નથી એમાં. મેં જે આ મતલબ કે ગણતરી કરીને તો એવું હતું કે 10 લાખ રૂપિયા મેં આવી રીતનું છે ડાયરેક્ટ મારે SWPથી હપ્તો ભરાઈ છે, તો 20 વર્ષ પછી મારો જે પ્રિન્સિપાલ છે ને એ લગભગ 32 લાખે પહોંચી જશે, અને મારે એમાં કંઈ બીજું નાખવાનું રહેતું નથી. કયો પ્રિન્સિપલ તમારો? 10 લાખ રૂપિયા. કરેક્ટ, આમાં તમે ઇન્ટરેસ્ટ ના લીધું હોત તો વધુ, એનું વળતર કેટલું, તો વધુ થાય. તો તમને તમને તમે આટલું રોકાણ કરો છો તો એટલું તમને જાણ હશે જ કે તમે વ્યાજ નહીં હાથ લગાવો તો એનું વળતર આખું અલગ હોય. એટલે લોંગ ટર્મમાં પણ ઠીક છે, તમારી સામે એસ્ટેટ બની રહી છે અને તમારી પાસે બીજું બી ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે દેટ્સ ઓકે, એબ્સોલ્યુટલી ઓકે. 10 લાખ રૂપિયા તમે લિક્વિડ ફંડમાં રાખ્યા છે જે ઇમરજન્સી ફંડ માટે. વન્સ અગેન હું તમારું ધ્યાન દોરું અહીંયા કે તમે અહીંયા કીધું કે તમને જરૂર 5 લાખની છે. બરાબર, હું કહું છું તમને જરૂર કદાચ એનાથી બી ઓછી છે. ઇટ્સ યુઝ્યુઅલી 3 મહિનાની ઇન્કમ ઓર 6 મહિનાના એક્સપેન્સીસ, વિચ એવર ઇઝ લોઅર. તો તમે તમારા એક્સપેન્સીસ બી ગણું 6 મહિનાના તકે તો બી લગભગ 4.5-5 લાખ રૂપિયા જેવું થાય છે, તો દેટ ઇઝ મોર દેન ઇનફ. તમે બીજા જે 5 લાખ કીધું કે જ્યારે માર્કેટ નીચે આવે ત્યારે તમે એ બીજા 5 લાખ વાપરી શકો, એ તમે ઇમરજન્સીમાં રાખ્યા છે, તો ફર્સ્ટ ઓફ ઓલ એ ઇમરજન્સી નથી, એ તમારી પોતાની રોકાણની એક રીત છે. બીજું, તમે માર્કેટ નીચે જવાની વાટ જોઈ રહ્યા છો, પણ એટલા ટાઈમમાં તમારું વ્યાજ અહીંયા ઓછું થઈ રહ્યું છે. એ 5 લાખ ઉપર તમે જે વ્યાજ કમાઈ શકો છો સિસ્ટમેટિક તરીકે,
એ તમે લિક્વિડ ફંડમાં નથી કમાઈ રહ્યા, બિકોઝ તમને લિક્વિડ ફંડમાં 6-6.5% આવશે, ડિપેન્ડિંગ એન્ડ વેરી, કદાચ 6.5% બી મુશ્કેલથી આવશે, 6. હા બરાબર, કરેક્ટ. એટલે એ જે 5 તમે રાખો છો, એ તમે ના રાખો અને તમે એનું બી લમસમ કરો, શોર્ટ ટર્મમાં કરો, શોર્ટ ટર્મ લિક્વિડમાં કરો, નો પ્રોબ્લેમ. આ તમારું કયા લિક્વિડ ફંડમાં છે? લિક્વિડ એટલે આર્બિટ્રાજ ફંડમાં છે કે નહીં? પ્યોર લિક્વિડ. પ્યોર લિક્વિડ છે, ઓકે, ફેર એનફ. બટ યુ કેન ગો આઉટ એન્ડ આઉટ, તમને ના જરૂર હોય તો એ 5 લાખ રોકાણ કરી દો. ઓકે, કારણ કે તમારી પાસે ઘણું બધું જૂનું રોકાણ છે, ઘણું બધું વ્યાજ એક્યુમ્યુલેટેડ છે, એટલે તમને ક્યારે બી એવી કોઈ ઇમરજન્સી, ગોડ ફોરબિડ, આવે, તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ મોટું છે, તમારી પાસે લાઈફ ઇન્સ્યોરન્સ મોટું છે, તો તમારે કોઈ ઇમરજન્સીનો ફિયર જ નથી. એટલે આટલી મોટી અમાઉન્ટ લિક્વિડમાં રાખવા કરતાં તમે સારી જગ્યાએ એનું રોકાણ કરી દો. બરાબર. આ સિવાય કોઈ તમારા રોકાણ? આ સિવાયના અમે ત્રણેય ચાઇલ્ડના એક એમના જે આપણા જે ગોલ હોય મેરેજ અને એજ્યુકેશન, એના માટે થઈને ત્રણેય ચાઇલ્ડને અત્યારે SIP બી ચાલે છે, અને મતલબ કે છેલ્લા 7-8 વર્ષથી રોકાણી કરું છું. ઓકે. અને એ ત્રણેય ચાઇલ્ડનું અત્યારે વેલ્યુ ઓલમોસ્ટ 30 લાખ આજુબાજુ છે. ઓકે. ઇન્ડિવિજ્યુઅલ? ઇન્ડિવિજ્યુઅલ. અને એના માટે થઈને આપણું, મારું વિઝન બહુ ક્લિયર છે કે મેરેજમાં બાંધછોડ કરવાની, પણ એજ્યુકેશનમાં નહીં કરવાની. બહુ સાચી વાત છે. કારણ કે મેરેજમાં આપણે 5 લાખની 25 લાખની બદલે 5 લાખનો ખર્ચો કરીએ તો ચાલશે, પણ એજ્યુકેશનમાં કોઈ બાંધછોડ કરવાની નહીં. બરાબર વાત છે. ઓકે, આ સિવાય કોઈ બીજા રોકાણ તમારા પોતાના ફેમિલી? હા, આ સિવાયનું અમારું, મારું ને મારા નાના ભાઈનું ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં મતલબ કે ઇન્વેસ્ટમેન્ટ છે. ઓલમોસ્ટ લગભગ અમારું છોકરાઓનું ને બધાનું થઈને 2 CRનું રોકાણ છે. અને છોકરાઓનું બાદ કરીએ તો અમારું, મારું ને મારા નાના ભાઈનું રિટાયરમેન્ટ પ્લાનિંગ માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે, જે અમારે 15 વર્ષ પછી 3-3 કરોડનો અમારે એક ટાર્ગેટ છે. અત્યારે કોર્પસ પહોંચ્યું છે 50 લાખ, અને 25,000 ને 40,000ની અમારી બંને ભાઈની SIP થાય છે, અને 10-10,000ની અમારા ત્રણેય સનમાં SIP થાય છે. 70,000ની SIP, એ વેલ્થ ક્રિએશન માટે એક બહુ સારી અમાઉન્ટ છે. ઓકે, આ સિવાય કઈ? આ સિવાય અમે એક અલગ રીતથી, એક અમારી પાસે ગોલ્ડ પડ્યું હતું, અને ગોલ્ડનું મારા મગજમાં બહુ ક્લિયર ડેટા છે, અને મેં 30-40 વર્ષના ડેટા ચેક કર્યા ને, તો ગોલ્ડમાં 7-8% જ રિટર્ન આવે છે, અને એ તે પાછું 4% રિટર્ન જે આવે છે ને, એ ડોલરના જે ગ્રોથ થાય ને એને હિસાબે આવે છે. એકચ્યુઅલી ગોલ્ડનું રિટર્ન 3-4% જ આવે છે. એટલે મારી પાસે જે બેંકમાં વધારાનું જે ગોલ્ડ પડ્યું હતું એનું ડેટ ઇન્વેસ્ટમેન્ટ ગણું છું, અને ભારત સરકારે તે એના માટે એવો પ્રયત્ન કરે છે કે ઇન્ડિયાની ઇકોનોમીમાં જે ગોલ્ડમાં લોકો રોકાણ કરે છે ને એ ખોટું છે. એટલે નાનો એવો મેં એક પ્રયત્ન કર્યો કે વધારાનું મારી પાસે જે ગોલ્ડ હતું એ મેં વેચી નાખ્યું 7 વર્ષ પહેલાં, અને એ પૈસા મેં મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ લઉં. વેરી ગુડ, થેન્ક યુ. ઓહ ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. કેમ? કારણ કે લોકો કહે છે ને કે બધા ઇમોશનલ ડિસિશન હોય છે. આપણા ફાઇનાન્સને લઈને જેટલા પણ આપણા ડિસિશન હોય છે બધા ઇમોશનલ હોય છે. કે ઘરમાં ગોલ્ડ પડ્યું હોય અને ઘરમાં સ્ટોક પડ્યો હોય, વેચવાનો સમય આવશે તો કે ના, મારું સોનું નહીં વેચું, સ્ટોક વેચી દીધો. પણ એ એટલી ઇમોશનલ અન્ડરસ્ટેન્ડિંગ હોવી બહુ જરૂરી છે કે મારી કોમોડિટી એવી રીતે પરફોર્મ નહીં કરે જેવી રીતે મારી ઇક્વિટી પરફોર્મ કરશે. બરાબર. નાવ 9 out of 10 કેસીસમાં એવું થતું હોય છે કે લોકો ગોલ્ડ નથી વેચતા, લોકો સ્ટોક વેચી નાખતા હોય છે કે રોકાણ વેચી નાખતા હોય છે. અને પપ્પાની મોટા મોટી સક્સેસ એ કે મમ્મી પાસેથી ગોલ્ડ લઈ લીધું. આઈ થિંક ઇટ્સ અ બ્રિલિયન્ટ સ્ટેપ કે તમારે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સમાં, અને એના માટે મારા ફેમિલીને ખૂબ ધન્યવાદ આપું છું કે મારો આ નિર્ણયમાં એને મને સહકાર આપ્યો. પણ આજે તમે જે ઈચ્છો તમે લઈ શકો છો, કારણ કે તમે એટલું કોર્પસ બિલ્ડ કરી લીધું છે કે આજે તમારે 50,000નો દાગીનો લેવો છે તો તમારે પ્લાનિંગ નહીં કરવું પડે, તમે જઈને લઈ આવશો. બીજું મેમ, એમાં મેં એવું પ્લાનિંગ કર્યું છે કે દર વર્ષે ધનતેરસ પહેલા મારા ખાતામાં SWP થી 75,000 રૂપિયા જમા થાય છે, અને એનું ગોલ્ડ લઈ લઉં છું, અને 7 વર્ષમાં ઓલમોસ્ટ 250 ગ્રામ જેટલું ગોલ્ડ તો મારે આવી ગયું. બસ,
અને લાઈફ ટાઈમ મતલબ કે આ વસ્તુ આવે. અને મારો જે પ્રિન્સિપાલ હતો ને એને 5.75 ની જે રોકાણ કર્યું હતું ને એ પ્રિન્સિપાલે જ અત્યારે 6.5 આજુબાજુ પહોંચી. અને તમે શું ભણેલા? 12 ધોરણ. વેરી ગુડ, વેરી ગુડ. જે લોકો ધ્યાન આપે, ફોકસ રાખે, વિઝન ક્લિયર રાખે, રિસ્ક લેવાનો એપેટાઇટ રાખે, એ લોકો જ સક્સેસફુલ થાય. થેન્ક યુ મેડમ. કારણ કે મારા શો પર ઘણા બધા MBAs, માર્કેટિંગના લોકો, IT ફર્મના લોકો, CA, ઘણા બધા ફાઇનાન્સ સાઈડના લોકો આ શો ઉપર આવીને ગયા છે. પણ એકચ્યુઅલી મેં નોટિસ કર્યું છે, આ 4 વર્ષ થવાય આ શોને, લગભગ 200 એપિસોડ પૂરા થઈ ગયા છે અમારા. ફર્સ્ટ ટાઈમ મેં કોઈ આ મારા શો ઉપર એવું વ્યક્તિ આવ્યું છે જેને મને એવું કીધું કે મેં ગોલ્ડ વેચી નાખ્યું, મારા સ્ટોક નહીં વેચે. થેન્ક યુ મેડમ, થેન્ક યુ. સો ઇટ્સ અ વેરી વેરી ગુડ ડિસિઝન. ખૂબ જ આનંદ થયો તમને મળીને અને આ સાંભળીને. એક નાનકડો બ્રેક લઈએ અને આપણે હિમાંશુભાઈ સાથે કન્ટિન્યુ કરીએ વાતો અને જાણીએ કે એમના ગોલ્સ શું છે. વેલકમ બેક ટુ ગેટ રિચ વિથ આશકા. હિમાંશુભાઈ, શું ગોલ્સ છે આપણા? મને પૂછવાની જરૂર નથી પણ તમે કહી દો. મારા ગોલ ચાઇલ્ડ માટેના એ છે, એજ્યુકેશન ને મેરેજ સિવાય તે ચાઇલ્ડ માટે મેં એવું વિચાર્યું છે કે એના એમની જે એમાઉન્ટ હોય, એની જે લંબસમ મતલબ કે એના મેરેજ થાય ત્યારે 10 લાખ રૂપિયાની જે એમાઉન્ટ મારે રાખવી છે. એટલે એના એ 10 લાખનામાંથી મારે દર વર્ષે ફરવા જાય એના માટે દર વર્ષે એમના ખાતામાં 1 લાખ રૂપિયા દર વર્ષે આવે SWP થી, કે જે એમના ફેમિલી સાથે ફરવા જઈ શકે એવી એક મારી ઈચ્છા છે. બીજું કે મેડિક્લેમ અને ટર્મ પ્લાનની જરૂરિયાત શું છે હું પોતે સમજી શક્યો છું. એટલે એનો મેડિક્લેમ ને ટર્મ પ્લાનના પૈસા એને ભરવાનો પડે ને એમાંથી પણ SWP માંથી આખી જિંદગી એના પૈસા ભરાઈ રાખે અને એ ખૂબ આવશ્યક વસ્તુ છે. એટલે એ એક મારા એક ચાઇલ્ડ માટેનો પ્લાન છે. મારે તો તમને કાંઈ કહેવાની જ જરૂર નથી, તમારી પાસે પ્લાન રેડી છે ઓલરેડી. આગળ બોલો બોલો. અને અમારે હું બહુ મતલબ કે વિઝન ક્લિયર છે કે આપણને જે ખરેખર મનુષ્ય જન્મ મળ્યો છે તેમાં વિતની પણ કેટલી મહત્વ ખબર છે. તો જીવનને સાર્થક કરવા પાછલી જિંદગીની અંદર પૈસાની એવી ખેંચ ન પડે કે આપણે કંઈ સોશિયલ કંઈક સામાજિક કામ કરવા હોય તો આપણને અગવડ પડે કે આપણે ત્યારે આપણી પરિસ્થિતિ નબળી હોય તો છોકરા પાસે માગીએ તે આપી ન શકે. અને આપણું જે લાઈફને સાર્થક કરવા આપણે સારી જગ્યાએ આપણે યુટિલાઇઝ કરવા હોય તો આપણે એને કરી શકીએ અને જીવનને સાર્થક બનાવી શકીએ એવો એક મારો પ્લાન છે. ઓકે, શું કોર્પસ નક્કી કર્યું છે એવા પ્લાન માટે તમે? 3 કરોડનું. ઓકે, તમારા એકલાનું કે તમારા બંને ભાઈ? બંને ભાઈ. અને અત્યારે ઓન વે ઉપર છું કારણ કે હું. તમે અચીવ કરી લેશો 15 વર્ષ આરામથી. તમારે તો પ્લાનિંગની મારી જરૂરત જ નથી, તમે 4 વસ્તુ અમારા દર્શકોને કહીને જાઓ. હિમાંશુભાઈ, બહુ જ સરસ પ્લાનિંગ કર્યું છે તમે તમારા ફેમિલીનું, તમારા ફાઇનાન્સીસનું. અને નાના મોટા પરસેપ્શનમાં તો ફેરફાર આવતો જ હોય, જેવી રીતે મેં કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનું કીધું કે તમારા લિક્વિડ ફંડને ના રાખીને લમસમ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો કે ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ કરો. ઓનલી રીઝન કે આ પરસેપ્શન છે. પણ અગર તમારું પરસેપ્શન તમારા ફાઇનાન્શિયલ ગોલને બધી રીતે કોમ્પ્લિમેન્ટ કરે છે તો આઈ થિંક યુ હેવ ડન અ ફેન્ટાસ્ટિક જોબ. પણ આ શો અમારે મને ઘણી પ્રેરણા આપી છે અને આ શોથી હું ખાલી એટલું કહીશ કે ન ધરા સુધી ન ગગન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી CNBC પહોંચ્યું છે દર્શકોના દિલ અને દિમાગ સુધી. થેન્ક યુ. આઈ થિંક અમારી આખી ટીમ આ વસ્તુથી બહુ ખુશ થશે. થેન્ક યુ સો મચ. બધું જ તમારું પરફેક્ટ છે. હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, એમરજન્સી ફંડ, કોઈ એવો પ્રશ્ન નથી જેનો તમે સેટિસ્ફેક્ટરી જવાબ મને આપ્યો નથી. તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. બાકી તમારો ગોલ તમને ખબર છે કે તમારા 3 કરોડ રૂપિયા રિટાયરમેન્ટ માટે તમે અચીવ કરી લેશો. તમારો તમારા બાળકો માટે બી જે ગોલ છે એ બી તમારા માટે ઓલરેડી અત્યારે તમારી પાસે જેટલું કોર્પસ છે એમાંથી જ અચીવેબલ છે. એટલે આઈ થિંક તમે મારી પાસે ખાલી મને પ્લાન કહેવા આવ્યા છો, તમારો પ્લાનિંગ લેવા નથી આવ્યા. સો આઈ થિંક આ એપિસોડમાં હું પ્લાનિંગ કરીશ જ નહીં, ફક્ત તમારા પ્લાનને કોમ્પ્લિમેન્ટ આપીશ, કોંગ્રેચ્યુલેટ કરીશ કે તમે ખૂબ જ સરસ રીતે તમારા આખા ફેમિલીનો પોર્ટફોલિયો સાચવ્યો છે. થેન્ક યુ, થેન્ક યુ. તમને કોઈ ક્વેશ્ચન? તમને કોઈ ક્વેશ્ચન હોય? એક ક્રિટિકલ રાઇડર મારો પર્સનલ મતલબ કે અમારા ફેમિલીમાં કાંઈ એવો મતલબ કે આ મેડિક્લેમ છે 20 લાખનો બરાબર છે કે અલગથી ક્રિટિકલ રાઇડર લેવો પડશે?
આઈ થિંક મોટું છે તમારા લોકો પાસે બધાનું. અગર 5-5 લાખ ઇન્ડિવિજ્યુઅલ હોય અને 15 ટોપઅપમાં હોય તો આઈ થિંક ધીસ ઇઝ ગુડ ઇનફ. અગર જેનેટિકલી કોઈ ઇશ્યુઝ નથી તો આઈ ડોન્ટ થિંક કે તમારે રાઇડર અલગથી લેવાની જરૂર છે, બીકોઝ 20 લાખ્સ ઇઝ અ ડિસન્ટ, વેરી વેરી ડિસન્ટ, મોર દેન ઇનફ કવર ફોર એવરીબડી. એમાં તમે આવી ગયા કે તમારા પેરેન્ટ્સ સિવાય બધા તમે કીધું, બધા બધા મોર દેન ઇનફ. અને મારું ઇન્વેસ્ટમેન્ટ જે 2005 થી છે એમાં 2008માં જે માર્કેટ ક્રેશ થઈ ત્યારે મારું 40 લાખનું ઇન્વેસ્ટમેન્ટ 22 લાખ થઈ ગયું હતું. છતાં મને ઇક્વિટી માર્કેટની અંદર શું એની કેપેસિટી છે અને શેમાં આપણે રોકીએ છીએ એ બધું સમજીને છતાં ત્યારે મેં પૈસા નાખ્યા છે, કાઢ્યા નથી. એટલે ડાઉનસાઇડની અંદર ગભરાવાનો ટૂંકમાં મેં બધા જોઈ લીધા છે ઉતાર ચઢાવ, એટલે મને બહુ વસ્તુ ખબર છે અને એનો મને લાભ અત્યારે થયો. એટલે તમે ઇમોશનલ ડિસિઝન નથી લેતા, તમે ફાઇનાન્શિયલ ડિસિઝન. ફાઇનાન્શિયલ ડિસિઝન. અને બીજું કે કરેક્ટ છે, અને આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે, સને પંથા સને કંથા સને પર્વત મધ્ય સને વિત સને વિદ્યા એ તાની પંચે સને સને. એટલે આ પાંચેય વસ્તુ છે એ ધીમે ધીમે સમજાવો. અચ્છા, સને પંથા એટલે રસ્તો કાપવો હોય ને તો ધીમે ધીમે કપાય. સને પર્વત મધ્ય, પર્વત ઉપર ચડવું હોય ને તો ધીમે ધીમે જ ચડાય, આપણે ઠેકડો મારીને કઈ ચડી નથી છે. વિદ્યા મેળવવી હોય તો પણ ધીમે ધીમે મેળવી શકાય, અને વિત મેળવવું હોય ને તો પણ ધીમે ધીમે જ આવે. એના માટે કોઈ એવો શોર્ટકટ છે જ નહીં કે આપણે આજે પૈસા નાખીએ વર્ષે 2 વર્ષે ડબલ થઈ જાય, એવો કોઈ શોર્ટકટ છે જ નહીં. એટલે આ બધી વસ્તુ સમજીને ટૂંકમાં પેશન રાખીને ગોલ ક્લિયર કરીને રોકાણ કરવાનો પ્રયત્ન કર્યું, અને તમે જે એમાં સિક્કો માર્યો છે એ મારા માટે બહુ મોટી વાત છે. ના ડેફ, આઈ એમ વેરી હેપી. તમારે તમારા ફાધરથી ઘણું બધું શીખવાની જરૂર છે અને તમારે બિલકુલ એમના નકશા કદમ ફોલો કરવા જોઈએ. એ જ કરો છો. તમે ફાઇનાન્શિયલી તમે એકદમ સિક્યોર્ડ રહો. અને શું કીધું તમે? એ ફાઇનાન્શિયલ એડવાઇઝર. ઓકે, વન્ડરફુલ. તો તમે મારી જરૂરત જ નથી, તમારે મારી જરૂરત જ નથી. અને બીજું કે મેમ, અમારા વિસ્તારની અંદર મારો એવો ખૂબ અંદરથી એવી ભાવના હતી કે જે ઇક્વિટી એસેટનો જે મને લાભ મળ્યો છે ને એ અમારા વિસ્તારના દરેક લોકોને મળવો જોઈએ. એટલે મેં એમને પછી ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે ને પહેલું શરૂ કરાવ્યું. અને મારો હેતુ બહુ મોટો છે, હર ઘર ઘર એસઆઈપી, હર ઘર એસઆઈપી, દરેક લોકોને. તમારું સ્વપ્ન પૂરું કરી લાગે તમારું બાળક. વેરી વેરી ગુડ. અને બીજું એક મેં વસ્તુ એક બીજી કરી છે કે મારા મમ્મી પપ્પાની અત્યારે એજ થઈ ગઈ છે, એટલે આજથી મતલબ કે 7-8 વર્ષ પહેલાં થોડા પૈસા મેં એમના લમસમમાં મ્યુચ્યુઅલ ફંડમાં મૂકી દીધા હતા, અને દર મહિને 17,000 રૂપિયા આવે છે જેમને વાપરવા માટે. કે એ કારણ કે હું મારી મારે મારી રિટાયરમેન્ટ વખતે મારું હું એવું ઈચ્છતો હોઉં કે મારે મારા સન પાસે પૈસા માગવા ન પડે, તો મારી પણ ફરજ છે કે મારા મમ્મી પપ્પાને પણ મારી પાસે માગવા ન જોઈ. માગે તો એને હક છે અને મારે દેવું એ મારી ફરજ છે અને મારું કર્તવ્ય છે, પણ એમને દર મહિને SWP થી મેં સિસ્ટમ ગોઠવી દીધી, દર મહિને ATM માંથી 17,000 રૂપિયા આપી દેવાના, વધુ જોતા હોય તો માગવાના, બાકી એને વાપરી નાખવાના. બિચારા એમાંથી બચાવતા હશે. થેન્ક યુ સો મચ અમારી સાથે શો પર જોડાવા માટે, ખૂબ ખૂબ આનંદ થયો તમને મળીને. દર્શકો માટે આજના એપિસોડથી હું એટલું જ કહીશ કે અગર તમે તમારા બેસ્ટ કરિયરના ઇયર્સમાં ફોકસ છો, વિઝન ક્લિયર છે, તો તમારા લેટર ઇયર્સમાં કોઈ પ્રોબ્લેમ નથી, તમારા બધા જ ગોલ્સ પૂરા થઈ શકે છે. ઇમોશનલ ડિસિશન્સ નહીં, ફાઇનાન્શિયલ ડિસિશન્સ લેવા ખૂબ જ જરૂરી હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ ગેટ રિચ વિથ આશકા એન્ડ કન્ટિન્યુ વોચિંગ CNBC બજાર.